નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છુરિયા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં પ્રેમી યુગલે કેનાલમાં કૂદી આત્મહત્યા કરી. ચંપલાવનાર યુવક યુવતીની શોધખોળ બોડેલીના સ્થાનિક તરવૈયાઓ મારફત કરાઈ રહી છે, પરંતુ હાલ સુધી તેમનો કોઈ જ પતો લાગ્યો નથી. બોડેલી નજીક ડુમા ગામ પાસે એક પ્રેમી યુગલે નર્મદાની મુખ્ય કેનાલમાં ચંપલાવ્યું હોવાની જાણકારી આસપાસમાં થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કેનાલના બ્રિજ પર એક બાઇક તેમજ યુવતીની ચપ્પલ મળી આવ્યા હતા, તેમજ અને તેની નજીકમાં જ એક પડેલી બેગને તપાસતા તેમાંથી યુવતીના ઘરેણા અને યુવતીની ઓઢણી મળી આવી હતી, જેને જોતા યુવતીના દાદાએ તેની પોત્રીના હોવાની પુષ્ટિ કરી હતી. જાણવા મળ્યા મુજબ નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવનાર મસાબારની યુવતી સરસ્વતી બારિયા બોડેલી કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી હોય તેમજ ફોર્મ ભરવા માટે પિતા સાથે અહીં આવી હતી, ત્યારે બામરોલી પાસેના પોપડિયાના પ્રેમી અજય સાથે બાઇક પર બેસીને ડુમા કેનાલ પર આવીને એક સાથે કૂદી પડ્યા હતા. કેનાલમાં કૂદકો મારનાર યુવતીના લગ્ન સપ્તાહ પહેલા જ સરસ્વતીના લગ્ન તાડિયા ગામના યુવક સાથે થયા હતા. હાલમાં કેનાલમાં ઝંપલાવનાર યુવક અને યુવતીની શોધખોળ બોડેલીના સ્થાનિક તરવૈયા માફક કરવામાં આવી રહી છે, પરંતુ હાલ સુધી તેમનો કોઈ પતો મળ્યો નથી. યુવક અને યુવતીના એકબીજાના પ્રેમ સંબંધમાં હોવાની છતાં પણ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે કરાઈ દેતા પ્રેમમાં નિષ્ફળતા મળી હતી, તેમજ આ લઈને યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સલમાન મેમણ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર. રાજકોટના જાણીતા યોગેશ પૂજારાએ અગાઉ રાજકોટથી વિવિધ યાત્રાધામની હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરી છે, ત્યારે હવે રાજકોટ મોરબી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે. ઔદ્યોગિક રીતે સમૃદ્ધ મોરબી જિલ્લામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે ખાનગી સર્વિસ સેક્ટર મોરબી રાજકોટ વચ્ચે હવાઈ સેવાની જરૂરિયાતને સારી રીતે સમજતું હોય છે. મોરબી અને રાજકોટ વચ્ચે હેલિકોપ્ટરની સેવા શરૂ થવાની છે. T3 એર નામની કંપની દ્વારા સપનો કી ઉડાન સ્લોગન હેઠળ આ સેવા શરૂ થવાની છે. રાજકોટના જાણીતા યોગેશ પૂજારાએ અગાઉ રાજકોટથી વિવિધ યાત્રાધામની હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરી છે અને હવે રાજકોટ મોરબી વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે, જેની સંભવિત પ્રથમ ઉડાન આગામી તારીખ 18ના રોજ કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટના TGV કાલાવડ રોડ પર ઉડાન ભરશે, જે મોરબીના ઘૂટુ નજીકના હેલીપેડ પર ઉતરાણ કરશે, તેમજ મોરબીથી દ્વારકા અને સોમનાથ જેવા પ્રવાસન સ્થળોએ આવરી લેવાશે. મોરબી જિલ્લા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે ટેક ઓફ અને લેન્ડિંગ માટે 31 માર્ચ સુધીની મંજૂરી આપવામાં આવી છે. પાર્થ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, મોરબી. ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલ હતા, ત્યારે રોગી કલ્યાણ સમિતિ સાથે મીટિંગ કરી હતી, જેમાં ધારાસભ્ય સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિ રાજકોટ સિવિલની મુલાકાતે OPDની લેવામાં આવી હતી મુલાકાત અને બ્લડ બેંકમાં રોટરી ક્લબ દ્વારા બ્લડ ડોનેટ કરવા આવતા લોકો માટે આપવામાં આવી હતી ખુરશી. રોગી કલ્યાણ સમિતિ સાથે કરાઈ હતી મીટિંગ, તેમજ ધારાસભ્ય સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી PIU સહિતના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં મીટિંગમાં સરકારી યોજના દ્વારા શું આવક થઈ છે તેની ચકાસણી કરવામાં આવી હતી. સાથોસાથ નવા સાધનો વસાવવા માટે સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાથોસાથ હોસ્પિટલ પરિસરમાં આવતા લોકો સાથે કેવી રીતે હોસ્પિટલ સ્ટાફે વ્યવહાર કરવો તેના સેમિનાર પણ ગોઠવવામાં આવશે. એક તરફ સવલતો આપવા માટે તંત્ર સજ્જ છે, પરંતુ આવી સવલતો મળ્યા બાદ પણ નવજાત શિશુના મૃત્યુ કઈ રીતે થાય છે, આ પણ એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આરોગ્ય કમિશનરનું માનવું છે કે નવજાત શિશુ કાં તો અધૂરા મહિને આવે છે અને તેની સારવાર દરમિયાન જ મોત થાય છે, અને આ જ બાબતે તંત્ર ચિંતામાં મુકાયું છે.
ત્યારે લોકોમાં અવેરનેસ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી પણ વાત કરી હતી. જોકે વર્ષોથી ગુજરાતમાં એમ જોવાતી રાહ અને આરોગ્ય કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની એમ્સ ટીમ સાઇટ વિઝિટ કરી ચૂકી છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ દિલ્હીની ટીમ નક્કી કરશે કે એમ્સ ક્યાં બનાવી અને તરફ હોસ્પિટલમાં સવલતો અને લોકો સાથે સારા વ્યવહારના પાઠ ભણાવતી વાત આરોગ્ય કમિશનર દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ એમ્સ ક્યાં બનશે તેમજ તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યારે આરોગ્ય ખાતામાં ક્યાંક કૌભાંડની પણ ગંધ આવી રહી છે. ત્યારે તેવું લાગી રહ્યું છે કે એમપીએચડબલ્યુમાં ખોટા સર્ટિફિકેટ બનાવીને મોટાથી મોટું કૌભાંડના જવાબ આપવામાં આરોગ્ય ખાતે અહીંયા રાજકોટમાં આપણે રોગી કલ્યાણ સમિતિની મીટિંગ આપણા હોસ્પિટલમાં અહીંયા થઈ રહી છે. એમાં બધા જ રોગી કલ્યાણ સમિતિના મેમ્બર્સ પણ ઉપસ્થિત છે અને આની અંદર ખાસ કરીને અત્યાર સુધી પણ રોગી કલ્યાણ સમિતિની જે મીટિંગ્સ થઈ એની જે એક્શન ટેકન રિપોર્ટ એમાં જે કરવાની હતી કાર્યવાહી એની પણ અત્યારે સમીક્ષા કરી રહ્યા છે. સાથે સાથે આની અંદર આપણી સરકારની જે યોજનાઓ છે જેમ કે મા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, એ બધાના તહેત પણ કેટલી આવક થઈ શું કરી શકાય એનું પણ અમે થોડુંક એનું પણ એક મુઆયના કરી રહ્યા છે. સાથે સાથે જે ખાસ કરીને અહીંયા જે સાધનો નવા વસાવવાના છે એના માટે પણ પૂરતી જે જે વસ્તુની જરૂરત છે અને એના માટે કઈ રીતે એનું વસાવવા માટેની પ્રક્રિયા છે એ બધાનું આપણે અત્યારે સમીક્ષા કરી રહ્યા છે. અને સાથે રોગી કલ્યાણ સમિતિનું બેઝિક હાર્દ એ હતું કે આખા હોસ્પિટલ પરિસરમાં આપણું જે સ્ટાફ છે એ બધામાં એક સારું એટિટ્યૂડ, લોકો સાથેનો એમનો વ્યવહાર પણ સારું રહે. એટલે આજે એ પણ વિચાર કરીએ છીએ કે એમના એક સરસ તાલીમ માટે, એમના જે એટિટ્યૂડ છે બિહેવિયર માટે, એ બધા માટે પણ હજી થોડુંક આપણે ટ્રેનિંગ આપીને હોસ્પિટલને ખૂબ સારી રીતે, જેમાં લોકોને ટ્રીટમેન્ટ પણ મળે પણ એક જેને કહેવાય સારી ડિગ્નિટી સાથે, કાઉન્સેલિંગ સાથે વ્યવસ્થિત આપણે એમને કંઈક આપણે સેવાઓ વ્યવસ્થિત આપી શકીએ એની પણ કોશિશ કરી રહ્યા છે. એક્ઝેક્ટ ડેટા મારે જોવું પડશે પણ એક વાત એ પણ છે કે અત્યારે આપણા ત્યાં જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ્સ છે એ આપણે ઉત્તરોત્તર ઘટવામાં આવે છે. હવે એના લીધે બાળક ઘણી વખતે લો બર્થ વેઇટનું બેબી હોય તો જન્મી તો જાય છે અને ગમે તે રીતે એને આપણે બચાવવાની કોશિશ કરીએ છીએ. એટલે પહેલે કદાચ 10 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં આવા બિલકુલ જે ઓછા વજન બાળકો જન્મતા જ ન હતા પણ હવે જન્મે છે એટલે એને આપણે જ્યારે ગમે તે રીતે બચાવવાની કોશિશ કરીએ છીએ ત્યારે થોડા કેસીસ બાળકો ગુજરી જાય એવા પણ કેસીસ બનતા હશે. બીજી છે અવેરનેસ. પહેલે આવા મા બાપ બાળક ગુજરી જાય તો હોસ્પિટલ સુધી આટલું દૂર સુધી આવતા પણ નહોતા. હવે આપણા ત્યાં તંત્રમાં વિશ્વાસ છે, હોસ્પિટલ સુધી આવે છે, એસએમસીયુ સુધી દાખલ કરે છે. આ પણ એક ઇન્ડિકેટર છે કે લોકોમાં જાગૃતિ વધી છે. પણ અલબત્ત આપણી કક્ષાએ પણ આપણે આજે રિવ્યૂ કરીને એન્શ્યોર કરવા માંગીએ છીએ કે જેટલું બને ઇન્ફન્ટ મોર્ટાલિટી, નિયોનેટલ મોર્ટાલિટી, મેટર્નલ મોર્ટાલિટી એટલે માતા મરણ, બાળ મરણ, નવજાત શિશુનું મરણ બિલકુલ ઓછું થાય એના માટે આપણે બધા એક સઘન પ્રયાસોથી આપણી સામૂહિક જવાબદારી છે આપણા બધાની. એટલે એ પણ આપણે કોશિશ કરી રહ્યા છીએ. અમારા ધ્યાન પર આવ્યું છે એમાં પણ સરકાર કક્ષાએ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી જે અમારા મંત્રીશ્રી પણ છે એમની કક્ષાએ પણ આ બધા નિર્ણયો અમે વિચાર કરી રહ્યા છીએ કે કઈ રીતે આનું કરી શકાય. આપ જાણતા હશો કે એની ટીમ આખી દિલ્હીથી આવી અને એકચ્યુઅલી સાઇટ પર પણ ગયા છે, એમના રિપોર્ટ્સ પણ દિલ્હીમાં ગયા છે. હવે આપણે ત્યાંથી રાહ જોઈ રહ્યા છીએ, એનું નિર્ણય આપણને મળે અને આવી જશે નિર્ણય તો પછી આગળ આપણે કાર્યવાહી કરી શકીશું. દિલ્હી લેશે, કોઈ સ્પેસિફિક ડિટેલ્સ હોય તો અમને આપજો, વી વિલ લુક એટ ઇટ. ડિટેલ્સ વી વિલ લુક એટ ઇટ. જિલ્લા પંચાયતમાં જ આની ભરતી થઈ ચૂકી છે. એમાં લેટ મી ટેલ આરટીઆઈ ની પણ એક વસ્તુ સરકાર તરફથી અમારા બધા તરફથી કહેવા માંગીએ છીએ, જો કદાચ કંઈક ખોટું થયું એવું સાબિત થશે તો પછી એક્શન લઈશું પણ એમાં પ્રક્રિયા આપણે ફોલો કરવી પડશે. ત્યારે ફરી આ પ્રશ્ન આરોગ્ય કમિશનર જયંતિ રવિને પૂછવામાં આવ્યો હતો ત્યારે તેને પણ આ વાતને ટાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ જ પ્રયાસો સાબિત કરી રહ્યું છે કે કૌભાંડ તો થયું જ છે પરંતુ બહાર આવશે ત્યારે મોટો ભાંડો ફૂટવાની બીકે તપાસ નહીં માત્ર પુરાવા લાવો ત્યારબાદ તપાસ થશે તેવી વાત કરી રહ્યા છે. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે નરેન્દ્ર પિથિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. શિવ હે
આપનો સ્વાદ દરરોજ બપોરે 3 કલાકે કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તાલુકાના અરસામડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સ્મિતાબેને શાળામાં અભ્યાસ અર્થે જાણવા આવેલા મીડિયાકર્મીઓ સાથે તોછડાઈ ભર્યું વર્તન કર્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં અરસામડા ગામ આવેલું છે. આ ગામ બક્ષી પંચમાં આવે છે, તેમજ આ ગામના લોકો ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વડાલી તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી લોકોની એક જ ફરિયાદ હતી કે ગામની સ્કૂલનું ભણતર એકદમ ખાડે ગયું છે. ત્યારે અમારી મીડિયા ટીમ વડાલી તાલુકાના અરસામડા ગામે સ્કૂલમાં અભ્યાસ કરતી જોવા ગઈ હતી. ત્યારે અરસામડા ગામની પ્રાથમિક શાળામાં કંઈક જોવા મળ્યું હતું, જેમાં શાળામાં 1-7 ધોરણ ચાલે છે, તેમજ શિક્ષકો પણ 7 જ છે. પરંતુ આજ રોજ હાજર શિક્ષકો 5 જ હતા, ત્યારે શાળામાં બાળકોને ભણવા માટે બહાર બેસાડવામાં આવે છે, તેમજ બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું કે સવારનો નાસ્તો મળે છે ત્યારે બાળકોએ ના પાડી. ત્યારબાદ શૌચાલય પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. તેમજ આ બધી વાતને ધ્યાને લઈને મીડિયા ટીમ હાજર આચાર્યની ઓફિસમાં ગયા ત્યારે કંઈક અલગ જ જોવા મળ્યું, જેમાં મોબાઈલ અને કોમ્પ્યુટરમાં મશગુલ આચાર્ય સ્મિતાબેન ખુશીમાંથી ઉભા થઈ ગયા હતા, તેમજ મીડિયા ટીમને ઉદ્ધતાય ભર્યા શબ્દો બોલીને પૂછવા લાગ્યા હતા કે તમે કોની પરમિશનથી સ્કૂલમાં આવ્યા છો, શું સ્કૂલમાં અભ્યાસ અર્થે કોઈ વાલી કે જાગૃત નાગરિકે જવું હોય તો પરમિશન લેવી પડે છે. ગુજરાત સરકાર બાળકોના ભણતર અને કુપોષણના નામે લાખો કરોડોનો ખર્ચ કરે છે, પણ જ્યાર સુધી સ્કૂલમાં આવા આચાર્યો અને શિક્ષકો હશે ત્યાં સુધી આવી બધી લાલિયાવાળી ચાલુ જ રહેશે. મોબાઈલ અને કોમ્પ્યુટરમાં મશગુલ એવા શિક્ષકો તેમજ આ બાળકોને ભણાવવાનો સમય નથી આપતા, તો શું ખરેખર બાળકોનું ભવિષ્ય સુધરે? શું આ બાબતને જોતા લાગે છે કે કોઈ અધિકારી પગલાં લેશે? માલજી દેસાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા, વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આર્ટસ કોલેજનું દીપ પ્રગટાવી લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ દાતાશ્રીઓનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. વડાલીમાં આજ રોજ નવીન આર્ટસ કોલેજનું દીપ પ્રગટાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલ મહેમાનોનું ફૂલહાર શાલ ઓઢાડીને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વડાલી તાલુકાના અને આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણલાલ વોરા, ધારાસભ્ય હિતેશ કનોડિયા, સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, તખતસિંહ હડિયોલ, વડાલી નગરપાલિકાના પ્રમુખ સમતાબેન સાગ તથા દાતાશ્રીઓએ તથા મહેમાનોએ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સીજે હાઈસ્કૂલ કેરવણી મંડળે આજથી 20 વર્ષ પહેલા વડાલી આર્ટસ કોલેજની શરૂઆત કરી હતી. આજે એનું સુંદર મજાનું ભવનનું લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જ્યારે થયો છે, ત્યારે 20 વર્ષના સમયગાળા દરમિયાન આ કોલેજના અનેકવિધ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, રમતગમતની પ્રવૃત્તિ હોય અને વિશેષ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ લઈને આવેલા અનેકવિધ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં છે. આજે આ મંડળ તરફથી આદરણીય મોરબી શ્રી તખતસિંહ બાપુના નેતૃત્વમાં સાયન્સ કોલેજનું આગામી શૈક્ષણિક સત્રથી શરૂઆત કરવાની એમને આજે વાત કરી છે. નવા શૈક્ષણિક સત્રથી જ્યારે વિજ્ઞાન કોલેજ શરૂ થવાની છે ત્યારે એના માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ વિસ્તારના આદિવાસી વિસ્તાર અને જનરલ વિસ્તાર આ બંનેના વિદ્યાર્થીઓને આર્ટ્સ અને સાયન્સની સારી ફેકલ્ટી સાથે એમનું શૈક્ષણિક કાર્ય સારી રીતે ચાલે એના માટેની સુવિધા કરી છે, એના માટેના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. માલજી દેસાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા, વડાલી. વીરપુરના કુંભારવાડી ગામની કેનાલમાંથી અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ વીરપુર પોલીસને મળી આવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. મહીસાગરના વીરપુર તાલુકાના કુંભારવાડી ગામના મોહનલાલ કુબેરદાસ ઠાકરે વીરપુર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે કુંભારવાડી ગામેથી પસાર થતી કેનાલમાં કોઈ અજાણ્યા યુવકની લાશ પડી છે. આ અંગેની ફરિયાદ આપતા વીરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી, તેમજ અજાણ્યાની હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, તેમજ આ અંગેનો તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ હત્યા કોણે કરી હશે અને આ યુવક કોણ હશે તેની પણ જાણ અંગે પોલીસની તપાસ શરૂ છે. ઇકબાલ શેખ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, શહેરા. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો.
યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી, ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.